હવે તો આપણે બીજો પ્રશ્ન પૂરો કર્યો હતો. એક પ્રશ્ન આપણે જોઈ ગયા હતા કે સમાયોજન એટલે શું અને એના લક્ષણો કે સ્વરૂપ સમજાવો, અને બીજો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા કે સમાયોજનનું કાર્યક્ષેત્ર અથવા તો સમાયોજનનું અભ્યાસ ક્ષેત્ર કે વિનિયોગ સમજાવો. એટલે અભ્યાસ ક્ષેત્ર કે કાર્યક્ષેત્ર એટલે કે સમાયોજનની ચોપડી છે એની અંદર કયા મુખ્ય મુદ્દાઓ આપણે ભણવાના છીએ અથવા તો કયા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે એની વાત આપણે કરી ગયા હતા. એના જે મુદ્દાઓ છે એમાં સૌથી પહેલું જે અવસ્થા છે કે તબક્કો છે એ કૌટુંબિક સમાયોજનનો છે, ફેમિલી એડજસ્ટમેન્ટની વાત આપણે કરી ગયા હતા. તે પછી બીજો તબક્કો છે એ શાળાકીય અને કોલેજમાં સમાયોજન એટલે શૈક્ષણિક સમાયોજન એજ્યુકેશન નો તબક્કો છે. ત્રીજો આપણે જોઈ ગયા હતા વોકેશનલ વ્યવસાયિક સમાયોજન. ચોથો જોઈ ગયા હતા મનોજાતીય સમાયોજન સાયકો સેક્સ્યુઅલ એડજસ્ટમેન્ટ. અને પાંચમું આપણે જોઈ ગયા હતા ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટ વૃદ્ધાવસ્થામાં સમાયોજન. તો આ પાંચે મુદ્દાઓ છે એ કાર્યક્ષેત્રની અંદર આવી જાય છે. એના વિશે તમે ઘણું બધું લખી શકો છો, પણ મારે માત્ર એક જ વાત કહેવાની છે કે બાળક અને ઓલ્ડ એજ, ચાઇલ્ડ અને ઓલ્ડ એજ આ બંને અવસ્થા એવી છે કે જેમાં જેવું વર્તન કરે છે એવું જ વર્તન ઓલ્ડ એજમાં ઓલ્ડ લોકો ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ વ્યક્તિ કરે છે. તો એનું એકદમ સંભાળ રાખવાનું, આપણે કેર કરવાની જરૂરિયાત છે, કારણ કે આપણે માતા પિતા છે, આપણા ગ્રાન્ડ ફાધર અને મધર છે. એટલે એડજસ્ટમેન્ટનું આ બહુ મહત્વનું છે. અને એ સમયે જ્યારે સરકારી કર્મચારીઓ રિટાયર થાય તે પછીની જે પરિસ્થિતિ છે અથવા તો જે વ્યક્તિ એકદમ મોટી ઉંમર સુધી ધંધો કરે છે, બિઝનેસ કરે છે, પછી એ અચાનક એ બિઝનેસ બંધ કરે છે અને પછી એને શું પસાર થવું પડે છે એડજસ્ટમેન્ટમાંથી એની વાત અહીંયા છે. તો ખરેખર એ તબક્કો બહુ મહત્વનો ગણાય છે. એટલે આપણે એ આખા બે પ્રશ્નની ચર્ચા કરી ગયા. કાલે ઇલેક્શનની કામગીરીમાં અમે હતા શનિ રવિ શોમ, એટલે આપણે લેક્ચર નહોતું લીધું. હવે પાછું આપણે ત્રીજા પ્રશ્ન એક શોર્ટ નોટની વાત કરી લઈએ કે સમાયોજનને કેવી રીતે સુધારી શકાય અથવા સમાયોજન સુધારવા માટેના સૂચનો સજેશનની વાત આપણે થોડી કરી લઈએ. શોર્ટ નોટ તરીકે પૂછાય છે. હવે આપણે ખબર છે કે સમાયોજન એ સતત ચાલતી આંતરક્રિયાની પ્રક્રિયા છે, ઇન્ટરેક્શન છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ સાથે જે ક્રિયા પ્રતિક્રિયા કરે છે એ એડજસ્ટમેન્ટની વાત છે, એટલે દ્વિપક્ષીની વાત છે અને સતત ચાલતું રહેતી પ્રક્રિયા છે. પણ મેં તમને કહ્યું હતું કે આપણી જરૂરિયાતો છે એ બહુ ઘણી બધી છે, બહુ વધારે જરૂરિયાતો છે. દરેક જરૂરિયાતો આપણી પૂર્ણ થઈ શકતી નથી, એટલે જરૂરિયાતો પૂર્ણ થતી નથી એને કારણે આપણે સંતોષકારક સમાયોજન સાધી શકતા નથી. અને આપણે એ પણ વાત કરી ગયા હતા કે માનવી જન્મે છે ત્યારથી સમાયોજનની પ્રક્રિયા થાય છે અને સંપૂર્ણ સમાયોજનને ક્યારે સાધે છે, જ્યારે એ ગુજરી જાય છે, એનું ડેથ થાય છે ત્યારે, પણ ત્યારે તો એ ગુજરી જાય છે. એટલે આખી જિંદગી આપણે એડજસ્ટમેન્ટના તબક્કામાંથી પસાર થઈએ છીએ, પણ સંપૂર્ણ સમાયોજન આપણે આજીવન સાધી શકતા નથી. પણ મનોવૈજ્ઞાનિકો એવું દર્શાવે છે કે અમુક પ્રકારના સજેશનથી સમાયોજનને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. દરેક પ્રકાર પ્રયત્નો છે આપણા એને કેવી રીતે સુધારવા, ક્યાં ભૂલ સુધારવી, ક્યાં આપણે જતું કરવું, લેટ ગો કરવું, ક્યાં અનુકૂળ થવું, એ બધી બાબતો છે એ માટેના સૂચનો છે એ મનોવૈજ્ઞાનિકો દર્શાવે છે. એટલે એ કયા પ્રકારના સૂચનો છે એની આપણે વાત કરવાના છીએ, જેને કારણે આપણે એડજસ્ટમેન્ટ થઈ શકીએ. સંપૂર્ણ તો એડજસ્ટમેન્ટ ન કરી શકીએ, પણ થોડું ઘણું એડજસ્ટમેન્ટ થઈ શકે. તો જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ દરેક સમયે ઉદ્ભવે છે. તો એ દરેક સમસ્યાઓ છે એમાંથી આપણે કેવી રીતે આંતરક્રિયા કરી, વ્યક્તિ સાથે આંતરક્રિયા કરી, વ્યક્તિ સાથે વાતચીત અને એકબીજાના સહકારથી આપણે કેવી રીતે એને સુધારી શકીએ, એના માટેના જે ત્રણ બાબતો છે, ત્રણ તબક્કાઓ છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. સમાયોજનને સૌથી પહેલી જે વાત છે એ છે કે પોતાના વિશેનું જ્ઞાન વિસ્તારવું અથવા તો પોતાની જાત વિશેની સમજ વિસ્તારવી. આપણે પહેલી જ વાત કરી ગયા છીએ સમાયોજનમાં કે વ્યક્તિની પોતાની જાત સાથેનું એડજસ્ટમેન્ટ મહત્વનું છે. વ્યક્તિ પહેલા પોતાની મર્યાદા છે, પોતાની જે યોગ્યતા છે એના વિશે પારખી લેવું જોઈએ. મને ખબર છે કે મારી શું શક્તિ છે, મારી શું આવડત છે, મારામાં શું કૌશલ્ય, હું શું કરી શકીશ અથવા મારી શું મર્યાદા છે, મારાથી આ વસ્તુ થશે કે નહીં,
મને આ ચાલશે કે નહીં એ પહેલા પોતે નક્કી કરવાનું છે, પોતાના વિશેની સમજ પ્રાપ્ત કરવાની છે, તો આપણે બીજાને કહી શકીએ. એટલે જ એવું કહેવાય છે કે નો થાય સેલ્ફ, એટલે પોતાની જાતને પહેલા ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પણ આપણે શું કરી સીધા બીજા ઉપર જ ઇલિગેશન કરી છે, બીજાને જ આપણે કહીએ છીએ કે આમ કરો તમે આમ કરો, તો પોતે પોતે કઈ નથી કરતા. પોતે મોટા હોય એટલે નાના ઉપર આપણે વાત કરીએ કે આમ કરો તમારે આમ કરવાનું. નાના મોટા હોઈએ તો 100% એકબીજાને સૂચન કે ગાઈડન્સ આપી શકાય છે, પણ એનો અર્થ એ નથી કે પોતે નથી છતાં પણ કોઈને કહી. એટલે પોતે બરાબર ક્લિયર થવાનું છે, પોતાની જાત પાસેથી સમજવાની શક્તિ આપણે હોવી જરૂરી છે. એટલે આપણામાં જો એવી સમજણ હશે, આત્મસમજણ હશે, આપણે આપણી જાતનું આંતર નિરીક્ષણ કર્યું હશે, તો આપણે એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન બીજા સાથે કરી શકશું. આજે કોઈ પરિબળ છે, કોઈ પરિસ્થિતિ છે, એની સાથે પોતાની જાતને પહેલા આલેખવાની છે, પહેલા પોતાની જાતને એનામાં મૂકવાની છે, પછી બીજી વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટની વાત આવે છે. એટલે બહુ પોતાની નબળાઈ છે, પોતાની સબળી બાજુ અને પોતાની નબળી બાજુ બંને વસ્તુની ખબર વ્યક્તિને હોવી જરૂરી છે. અને એને કારણે શું થાય છે કે સામેની વ્યક્તિ ઉપર આપણે વાતચીત કરી ત્યારે સંપૂર્ણ સ્પષ્ટ હોઈએ છીએ. તો હું જ જો ન કરતો, હું એડજસ્ટમેન્ટ, હું જ કોઈને અનુકૂળ ન થાઉં, તો બીજાને સામાને. આજે આપણે બસમાં કે ટ્રેનમાં કે રિક્ષા કે છકડામાં જયારે મુસાફરી કરીએ છીએ ત્યારે કેટલી વ્યક્તિઓ બેઠી હોય છે. આપણે જયારે ઉભી રાખીએ રિક્ષા કે છકડો કોલેજ આવતા હોય ત્યારે, અને અંદર ઘણી બધી વ્યક્તિઓ બેઠી હોય, તો આપણે હું જઈએ શું કરું? રિક્ષાવાળા ભાઈ એમ કે જરાક એડજસ્ટ કરી લેવા, અથવા તમે પોતે આપણે કહીએ છીએ જરાક એડજસ્ટમેન્ટ કરશો તો આપણે બેસી જાય. હવે તો અત્યારે કોરોનાને કારણે બહુ ઓછી સંખ્યામાં બધાને ભરે છે, પણ નહીં તો આવું એક એડજસ્ટમેન્ટ છે એ જરૂરી. હવે આપણે જે છીએ ને કે ના ના હું ક્યાં આમાં બેસું નહીં, આટલી બધી બેસાય નહીં, આપણે સમય સાથે હોય છે અને બેસો એ મુશ્કેલી પડે છે. એટલે હંમેશા એડજસ્ટમેન્ટ કરવું આપણાથી શરૂ. પછી આપણે બેસી ગયા પછી બીજી વ્યક્તિઓ ઊભી હોય ત્યારે રસ્તામાં પસાર થઈને બીજી વ્યક્તિઓ, આ તો ઓટો રિક્ષાવાળા છે તો દરેક જગ્યાએ ઊભશે, વળી બીજી વ્યક્તિને અંદર આવવા માટે આપણે કહેશું ના ના હવે અહીંયા અત્યારે જગ્યા નથી. રિક્ષાવાળા ભાઈ કે ભાઈ જગ્યા છે અહીંયા 10 મિનિટ 8 થયા છે, તો આપણે ના પડ્યા કરીએ. તો એવું થાય કે આપણે પોતે એડજસ્ટમેન્ટ થવાથી નથી, આપણા માટે કોઈક એડજસ્ટ થયા પણ આપણે એના માટે એડજસ્ટમેન્ટ થતા નથી. એટલે પેલા આપણી નબળાઈ છે, નબળી બાજુ છે, આપણી જે આવડત છે એના વિશે આપણે જાણકારી હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, એના વિશેનું નોલેજ આપણામાં વિસ્તારેલું હોવું જોઈએ, એ આપણે ખબર હોવી જોઈએ, તો જ આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. આપણે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરવું એની સમજ પણ વ્યક્તિએ પોતાની રીતે ઓળખી લેવી જોઈએ. બીજી વ્યક્તિ કે ત્યારે આપણે કરીએ એમ નહીં, આપણે પોતામાં મેચ્યોરિટી એટલી હોવી જ જોઈએ અમુક ઉંમર પછી કે જ્યારે આપણે નિર્ણય લઈ શકતા હોઈએ, અથવા તો આપણે જાણતા હોઈએ, બધું વાકેફ છીએ, અવેર છીએ, ત્યારે આપણે એવી વાતો પોતે નક્કી કરવાની છે. તો આપણે બીજાને કહી શકીએ છીએ, બીજાને આપણે વાત કરી શકીએ. આપણે કોઈ વ્યસન હોય અને આપણે બીજાને ના પડે કે ના વ્યસન ન કરવું, તો એ સારી વાત નથી, કારણ કે આપણે પોતે વ્યસન કરીએ. સામેવાળી વ્યક્તિને એમ થાય કે આ તો કે પોતે વ્યસન કરે છે, તો આ વસ્તુ મેઇન છે. આ વ્યસનનું તો ઉદાહરણ છે, પણ દરેક બાબતો છે, પેલા પોતાની ખ્યાલ આવી જાય પછી બીજા સાથે વાત કરવા, બરોબર? એટલે પોતાની વિશેનું જે ફલક છે જ્ઞાન વિશેનું, અથવા તો પોતાની જે સૂઝ છે, આંતર સમજ, આંતરિક સમજ છે, એ ડેવલપ કરવાની છે, જાણવાની છે, પછી જ આપણે ખબર પડી જશે. બીજી વાત જે એ છે એ નેક્સ્ટ પર્સનની વાત છે કે અન્ય વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા તો વિસ્તારવું, અન્ય વસ્તુ વિશે કે અન્ય વિષયનું જ્ઞાન વિસ્તારવું. આપણે આપણી જાતનું ખબર પડવું, પણ બીજી જે વ્યક્તિ છે, સામે બીજી પરિસ્થિતિ છે, બીજી વ્યક્તિઓ છે, જૂથ છે, એને આપણી જરૂરિયાતો સાથે અનુકૂળ થવાનો પ્રયત્ન કરાવીએ એ યોગ્ય નથી. એની જરૂરિયાતો પણ જાણવાની છે, એની રુચિ છે, એનું રસ છે, એની અરુચિ, એનો ગમો, એનો અણગમો, એની પસંદગી, એની નાપસંદગી, બધા વિશેની માહિતી લેવી જરૂરી છે, તો જ આંતરક્રિયા સફળ થાય. હું મારી બાબતો તમારા ઉપર બેસાડ્યા કરું કે આમ કરું આમ કરું, તો સામેવાળી વ્યક્તિ એકવાર એમ કહેશે કે ભાઈ હવે હું મારી રીતે કરીશ, તમને જે કરવું હોય. તો એવું નથી, આપણે આપણી વાત કહી પછી બીજી વ્યક્તિની વાત સાંભળવાની છે, એના વિશેનું એડજસ્ટમેન્ટ કરવાનું,
ત્યાં જ સફળ આંતરક્રિયા શરૂ થાય છે, ત્યાં જ એડજસ્ટમેન્ટની શરૂઆત થાય. એટલે આપણે જે ગમે છે એ વસ્તુ સામેવાળી વ્યક્તિને ગમે છે કે નહીં, અથવા એ વસ્તુ એને શું ગમે છે એ જાણવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે શું, ઈગો છે, અહમ છે, મને જે હોય એ બીજાને પણ હોવું જ જોઈએ એવું જરૂરી નથી. એટલે સમાયોજિત વ્યક્તિ છે એ આ સામેની વ્યક્તિના વિચારો પણ જાણવાનો પ્રયત્ન કરે છે, એના જ્ઞાન વિશેની માહિતી પણ અહીંયા મહત્વની છે. કારણ કે દ્વિપક્ષી બાબત, બીજા માણસોને શું ગમે છે એ શેની અપેક્ષા રાખે છે એ બાબતો જો જાણવામાં આવે તો પણ સમાયોજનમાં સુધારણા થઈ શકે છે. એડજસ્ટમેન્ટ છે એ સારી રીતે કરી શકાય છે, સંપૂર્ણ નથી કરી શકાતું પણ સારી રીતે કરી શકાય છે. એટલે પોતાના વિશેનું જ્ઞાન વિસ્તારવું અથવા સમજ હોવી, આત્મસમજ, અન્ય વ્યક્તિ વિશેનું જ્ઞાન પણ વિસ્તારવું, એના વિશેની વાત પણ આપણે ખબર પડવી જોઈએ તો જ એડજસ્ટમેન્ટ થાય. નહીં તો કન્ડિશનિંગ, હું શરત મૂકું એ પાડવાની, એ શરત મૂકે એ પાડવાની, એ શરતી ઉપર આગળ મુશ્કેલી પડી જાય છે. કોઈ પણ સંબંધની અંદર, કોઈ પણ રિલેશનશીપની અંદર, સંબંધની અંદર શરત છે એ આગળ વધવામાં આવે શરતથી તો એ જીવનમાં સમસ્યાઓ ઊભી જ હોય. પણ એડજસ્ટમેન્ટની વાત શરૂ થાય તો જ કાંઈ વાંધો આવતો નથી. સમાયોજન સુધારવાની વાતમાં એ જ મૂળ છે કે એડજસ્ટમેન્ટ થવું જોઈએ. એટલે બાળકની જેમ જરૂરિયાતો આપણે માનવાનો પ્રયત્ન કરીએ છીએ, એમ આપણે પોતાની જરૂરિયાતો અને બાળકની જરૂરિયાતોથી કેવી રીતે એનું જરૂરિયાતો પૂરી કરવી સમજવું એ બહુ મહત્વનું છે. તો દરેક વ્યક્તિએ પોતાની જાત અને બીજી વ્યક્તિ વિશેની માહિતી લેવાની છે. એ કયા સમયે કઈ રીતે વર્તન કરશે એની સમજ એના જ્ઞાનના આધારે, એની સાથે વાતચીતના આધારે થઈ શકે, સંપૂર્ણ નથી કરી શકાતું પણ એની વિશે આપણે સુધારણા માટેના પ્રયત્ન કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિના સ્વભાવને અમુક ઉંમર પછી બદલાવી શકાતો નથી. આપણે કહેવાય છે ને કે વસ્તુના ભાવ કરતા સ્વભાવ નડે છે. એટલે વ્યક્તિનો અમુક સ્વભાવ જે નક્કી થઈ ગયો અમુક ઘડતર સુધી, પછી એ સ્વભાવમાં પરિવર્તન લાવવું બહુ મુશ્કેલ. આપણે ઘણી વાર ચર્ચા કરતા હોય છે કે આ એકદમ જિદ્દી છે અને બદલાવી શકાતું, અથવા આ બહુ સરળ છે અને કઈ વાંધો નહીં આવે ગમે ત્યારે કહેશો એ સમજી જશે, તો બંને છે એક્સ્ટ્રીમ લેવલ. એટલે જિદ્દી સ્વભાવ છે એને બદલાવી શકાતો નથી, પ્રયત્ન કરવામાં છે બદલાવી શકાતું જ નથી. સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. એટલે આ બે બાબતો મહત્વની. ત્રીજી બાબત તેણે જે સુધારણા માટેની કહી છે એ સમસ્યા વિશેની સમજ વધારવી. એટલે કે આપણા જીવનની અંદર રોજિંદા જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે, ખૂબ સમસ્યાઓ આવે છે, આપણે એનાથી વાકેફ છે પણ એ મુશ્કેલીઓનો જે થર છે એ જાણ્યા નથી કરતો, એ મુશ્કેલીઓનો વધારો થતો નથી, એને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, એને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. એટલે એ કેવી રીતે ઉકેલવી એના માટેની સૂઝ આપણામાં ડેવલપ કરવાની છે. સમસ્યાઓ વિશેનું જ્ઞાન છે આપણે મેળવવાનું છે, સૂઝ છે ડેવલપ કરવાની. દાખલા તરીકે કોઈ એવી રમત છે, ક્યુબ છે, આપણે ખબર હોય તો નવો ચોખટાવાળું ક્યુબ આવે છે, એમાં આપણે રંગ બદલ બનાવવાના હોય છે કે એક રંગના નવ ચોખટા આપણે બનાવી દઈએ ચોરસ. તેના માટે આપણે સતત પ્રયત્ન કરીએ છીએ, એકવારમાં થતું નથી. હવે તો અત્યારે યુટ્યુબ ઉપર અને એટલું ગાઈડન્સ મળે છે કે કેવી રીતે કાટખૂણે કે 90 અંશના ખૂણે કે કેવી રીતે વર્ટિકલમાં કે કેવી રીતે કરવું એ બધું બતાવે છે. અને ક્યુબનું જે સમસ્યા છે ઉકેલવાની એ યુટ્યુબવાળા જ ઉકેલી દે જો આપણે એવી રીતે પ્રયત્ન કરીએ તો. પણ આપણે તો પોતાની સૂઝથી ઉકેલવાનું છે, એ સાચો ઉકેલ. એટલે કોઈ પણ સમસ્યા જ્યારે ઉપસ્થિત થાય ત્યારે એના વિશે કેમ કરવું, એને કેવી રીતે સરળ બનાવવું, એને કેવી રીતે અપનાવવું અથવા તો એના વિશે કેવી રીતે સોલ્યુશન કરવું, એનો ઉકેલ કેમ લાવવો, એ પોતે વ્યક્તિએ વિચારવાનું છે. કારણ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે સરળતાથી હોતો નથી, એટલે સમસ્યા કહેવાય. કોઈ પણ પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ મળે નહીં, કોઈ પણ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ મળે નહીં, એને જ સમસ્યા કહેવાય છે, એને જ પ્રોબ્લેમ કહેવાય છે. જેનો ઉકેલ મળી જતો એ સમસ્યા થતી જ નથી. પણ તાત્કાલિક ઉકેલ દેખાતો ન હોય ત્યારે વ્યક્તિ ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરે છે ને, ત્યારે બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. એટલે સમસ્યા છે એ સતત આપણી સાથે છે જ, ગૂંચવાયેલી, પણ એમાંથી કેમ ઉકેલ કરવો એના માટે આપણે આંતરસૂઝ કેળવવી પડે છે, ઇનસાઇટ
લર્નિંગ મહત્વનું છે, આંતર સુજ કેળવવાની છે, સમસ્યામાં શું ગંભીરતા છે એને ધ્યાનમાં રાખીને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવાનો છે, કયા કયા નજરિયાથી એને ઉકેલવાનો પ્રયત્ન કરવો એ પણ બહુ જાણવું મહત્વનું છે. દ્રષ્ટિ હોવી જોઈએ, સમસ્યાઓ તો ઉત્પન્ન, કઈ રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો એના માટેની દ્રષ્ટિ, આઈસાઈડ હોવું જોઈએ, એના માટે વિઝન હોવું જોઈએ. નહીં તો સમસ્યાઓ છે એ વધ્યા કરે છે અને પછી વ્યક્તિ પોતે મેન્ટલ ફટીક અથવા તો પોતે માનસિક સમસ્યાથી, થાકથી એ ઘેરાઈ જાય છે અને પછી એનામાં ડિસઓર્ડર અથવા તો માનસિક તણાવ ઉત્પન્ન થતા હોય છે. એટલે સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો એના માટેના પ્રયત્ન વ્યક્તિએ પોતે કરવાના છે, આંતરિક સમજ કેળવવાની. અને એ સમસ્યાને પહોંચવા માટે, એને ઉકેલવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવાનો છે એના વિશેની પણ વિચારવું બહુ મહત્વનું છે. સમસ્યાઓ એમને ઉકેલી શકાતી નથી, સમસ્યાઓ વિશે સાધન છે અને સમસ્યા એ સાધ્ય. તો સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધની વાત પ્રાણી કેન્દ્ર આવે છે, જેમાં આપણે આંતરસૂઝની અંદર કોહલરના પ્રયોગો જોઈ ગયા હતા ચિમ્પાન્ઝી વાનર. તો એમાં સાધન અને સાધ્ય વચ્ચેનો સંબંધ છે એ વાનરે પોતે મેળવ્યો છે. એના કારણો ઘણા હતા બીજા, પણ એને મેળવ્યો કારણ કે બધી પરિસ્થિતિઓની ગોઠવણ હતી, એને વિચાર્યું. એવી જ રીતે આપણે કોઈ પણ ધ્યેયને પહોંચવા માટે કયા સાધનનો ઉપયોગ કરવાનો છે, સરળ સાધન કે અઘરું, ઝડપથી પ્રાપ્ત થાય એવું એવું કે ડિલે થાય એવું, વિલંબ થાય એવું, કયા સાધનનો ઉપયોગ કરવાનો છે એને કારણે આપણે એને પહોંચી શકીએ. એટલે આપણે ધ્યેયને પૂરું કરવા માટે માત્ર સાધન નથી, પણ પાછું સાથે એનું એમ જળવાવું જોઈએ, એનો હેતુ જળવાવો જોઈએ. હેતુ પાર પડી જાય અને એનો ઉકેલ આવી જાય એ બહુ મહત્વનું છે. એટલે સાધનો દ્વારા આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. એટલે દરેક વ્યક્તિઓએ આ બહુ સમજવાની વાત છે કે દરેક સમસ્યાઓ જેવી રીતે છે એને કેમ પહોંચવું એના પ્રમાણે એના માટેના ઉપાયો પોતે શોધવાનો છે. આપણે કોઈ પર્વત નીચે ઊભા હોઈએ તો એ પર્વતને કેમ ઉપર પહોંચવું, પર્વત સુધી એના માટે કયા સાધનોનો ઉપયોગ કરવો, પછી એ ભલે આપણા બે પગ હોય તો પણ ચડી શકીએ, અને પછી કોઈ દોરીથી ચડતો હોય ક્લાઇમ્બિંગ તો પણ થઈ શકે, પર્વતારોહણ કોઈ સાયકલથી જાય તો એ પણ ધ્યેય સુધી પહોંચે. એટલે પર્વતના ટોપ સુધી જવું હોય તો એના માટે સાધનો જરૂરી છે, પછી ભલે આપણા શરીર હોય કે કોઈ અન્ય સાધનો હોય, પણ એનો ઉકેલ લાવવા માટે વિચારવું પોતે છે, વ્યક્તિએ પોતે સમસ્યા વિશેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે એક સૂચન માટેના, સુધારણા માટેના ત્રણ સૂચનોની વાત આપણે અહીંયા કરી ગયા. અને આ પ્રશ્નની અંદર જે વાત આપણે, એ બહુ સરળ વાત હતી, બહુ સરળ પ્રશ્ન હતા ત્રણે ત્રણ, અને એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. હવે જે એક વાત કરવાની છે, જે એ નેક્સ્ટ ટોપિક કાર્યક્ષેત્ર પ્રમાણે આપણો જે ટોપિક બનવાના છીએ એમાં સૌથી પહેલો ટોપિક અને આમ બીજું લેસન, બીજો પાઠ આપણે શરૂ કરીએ છીએ, કૌટુંબિક સમાયોજન, ફેમિલી એડ જેને કહેવાય છે. કૌટુંબિક સમાયોજનની અંદર કયા કયા મુદ્દાઓ છે તેમાં આપણે સૌથી પહેલો પ્રશ્ન જે વાત કરી છે, કુટુંબ એટલે શું અને કુટુંબની એનું સ્વરૂપ અથવા કુટુંબના કાર્યો, ફંક્શન ઓફ ફેમિલી, કુટુંબના શું કાર્ય હોઈ શકે છે એની વાત આપણે અહીંયા સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે કરવાની છે. કુટુંબ એટલે શું અને કુટુંબના કાર્યો સમજાવો એ પ્રશ્નની વાત આપણે અહીંયા જવાબ દ્વારા કરવાના છીએ. હવે આપણે એક કુટુંબની વાત કરીએ ત્યારે સૌથી પહેલી વાત એની અંદર આવે કે માનવીની સૌથી પરિચિત સંસ્થા હોય, જૂથ હોય તો એ કુટુંબ છે. તમે સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર વ્યક્તિ, ટોળું, લોક આના વિશે ભણી ગયા છો. સૌથી જો નાનું જૂથ હોય તો એ કુટુંબ છે, કુટુંબના જૂથથી શરૂઆત થાય છે. અને જૂથ એટલે શું એ આપણે ખબર છે કે જ્યારે બે વ્યક્તિ, નંબર ઓફ ટુ પર્સન, એક વ્યક્તિ હોય તો એ જૂથ કહી શકાતી નથી, પણ નંબર ઓફ ટુ અને એનાથી વધારે, એટલે કા બે વ્યક્તિ કે બે થી વધારે વ્યક્તિઓ કોઈ એક ચોક્કસ હેતુ માટે, કોઈ ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે એકત્રિત થાય, આંતરક્રિયા કરે અને પાછી એ છૂટું થઈ જાય, એ જતું રહે, એ હેતુ પૂરો થઈ જાય, વિખેરાઈ જાય, એવી સંસ્થા એ કુટુંબ છે, એવી સંસ્થા એ જૂથ કે જેની અંદર ઇન્ટરેક્શન થવું જોઈએ, આંતરક્રિયા થવી જોઈએ, વાતચીત થવી જોઈએ, બે શબ્દો વચ્ચેની વાત
વાતચીતની વાત જૂથમાં, એટલે સૌથી જૂનામાં જૂની અને પરિચિત સંસ્થા જો હોય તો એ કુટુંબ છે એવું મનોવૈજ્ઞાનિકો કહે છે. ધ ફેમિલી ઇઝ ધ ઓલ્ડેસ્ટ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન નોન ટુ મેન. લેહનર અને ક્યુબે આ એક વાક્ય આપેલું છે કે સૌથી પરિચિત સંસ્થા હોય તો એ કુટુંબ છે. આપણે કહીએ છીએ ને મારું કુટુંબ, અમારું કુટુંબ, આ મારા કુટુંબના સભ્યો છે, આ અમારા કુટુંબના સભ્યો છે, બહુ મહત્વની વાત છે. કુટુંબ કઈ રીતે બને છે એ સાયન્ટિફિક બાબત છે. કુટુંબ સંસ્થા એ જૂનામાં જૂની છે. પહેલા જે કુટુંબનું સ્વરૂપ હતું ને અત્યારનું સ્વરૂપ એમાં ઘણો ફેર. કુટુંબની અંદર પહેલા સંયુક્ત કુટુંબ જ હતા. કુટુંબનો અર્થ જ પહેલાના સમયમાં અમારે જમાને એ સંયુક્ત કુટુંબ જ હતા. એટલે કે દાદા દાદી, એના છોકરાઓ, એના છોકરાઓ, એમ બહુ મોટા પાયે લોકો રહેતા કુટુંબની અંદર, એક જ નિવાસસ્થાન નીચે રહેતા લોકોનો સમૂહ કે જે પ્રજનન માટે કાર્ય કરે અથવા તો પોતાનો વંશ વારસો આગળ ચાલે એના માટે કાર્ય કરે છે. અને કુટુંબની અંદર બે થી વધારે, બે કે તેથી વધારે વ્યક્તિઓ નો સમાવેશ થાય છે, નજીકના સગાઓનો સમાવેશ થાય છે. શરૂઆતના કુટુંબ હતા એ સંયુક્ત કુટુંબ હતા. 15-15 જણા કુટુંબની અંદર હોય, એક જ ઘરમાં રહેતા હોય, એક જ મકાનમાં રહેતા હોય, અને એ ઘરની અંદર બધા પોતપોતાનું કામ છે એ કર્યા કરે, પોતપોતાની જવાબદારીઓ નિભાવ્યા કરે. એ ભાવના જે સંયુક્ત કુટુંબની હતી એ હવે અત્યારે તૂટી ગઈ છે. અત્યારે કુટુંબનો અર્થ પણ બદલાઈ ગયો છે. હવે અત્યારે કુટુંબ છે વિભક્ત થતા જાય છે. જેમ ગામડામાંથી શહેરમાં આવવા માંડ્યા અને ગામડાઓ તૂટતા ગયા, એમ અત્યારે સંયુક્ત કુટુંબમાંથી લોકો છે એ વિભક્ત કુટુંબમાં જતા રહ્યા. અને સમય એવો આવે છે કે કૌટુંબિક સંસ્થા છે એ તૂટતી જાય છે, અને એને કારણે ઓલ્ડ એજ એડજસ્ટમેન્ટમાં ઓલ્ડ એજ લોકો છે એ વધતા જાય છે, એના આશ્રમો ખુલતા જાય છે, એની નવી સંસ્થા ઊભી થતી જાય છે. વૃદ્ધા થાય છે એનું કારણ શું? એનું કારણ આપણે બધા છીએ, કારણ કે આપણે કુટુંબ તોડતા જઈએ છીએ. એટલે વિભક્ત કુટુંબ જેવું અત્યારે થઈ ગયું છે. એટલે અત્યારે જે કુટુંબની વ્યાખ્યા આવે છે એ મર્યાદિત વ્યાખ્યા છે, મર્યાદિત અર્થ છે. કુટુંબ એટલે કે બે વ્યક્તિઓ કે એનાથી વધારે વ્યક્તિઓ જ્યાં એકત્રિત, અને બાળકો, માતા પિતા અથવા પતિ પત્ની અને બાળકો અને લોહીની સગાઈ વાળા લોકોનો સમૂહ એટલે કુટુંબ, કે જે પોતાના નિવાસસ્થાનમાં એક સાથે રહે છે. અને એનો સંબંધ શું છે? તો પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ, કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ, કે માતા અને પિતા વચ્ચેનો સંબંધ, પ્રજનન અને બાળ ઉછેર ને લગતો છે. આ કુટુંબનો મર્યાદિત અર્થ અહીંયા છે. અને લોહીની સગાઈ વાળા એટલે કે છોકરાઓની જ વાત આવે, એટલે માતા પિતા અને છોકરાઓ જે એક છત નીચે રહે છે, એક નિવાસસ્થાનમાં રહે છે, જે એક નિવાસસ્થાનમાં રહેતા લોકોનો સમૂહ કે જેને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ એક બહુ લિમિટ વાળી વ્યાખ્યા થઈ ગઈ છે. પહેલાના સમયની વાત આખી અલગ હતી કે ઘણા બધા લોકો રહેતા અને કોણ નોકરી કરતું, કોણ કમાતું ને કોણ બાળકોનો ઉછેર થઈ જતો એ ખબર પણ પડતી નહીં. ત્યારે અત્યારે બે બાળકોના ઉછેર કરવામાં પણ આંખે અંધારા આવી જાય છે, કારણ કે અત્યારે સમય એવો છે, અત્યારની પરિસ્થિતિ એવી છે, અત્યારની જે સમસ્યાઓ છે એ એવી છે, એની સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું. એટલે કુટુંબ છે એ બાળકો દ્વારા, પતિ પત્ની દ્વારા અને બાળકો વચ્ચેની આંતરક્રિયા દ્વારા એક એકત્રિત થતો સમૂહ છે, કે એક જ નિવાસ સ્થાનમાં છે. આપણે એક શહેરમાં રહીએ, બધા ભાઈઓ અલગ રહીએ તો એ કુટુંબ કહેવાય, પણ એ કુટુંબની વ્યાખ્યામાં આવતું નથી. લોહીની સગાઈ કહેવાય, નજીકના લગ્ન કહેવાય, પણ એ કુટુંબની વ્યાખ્યામાં બંધ બેસતો નથી. કુટુંબની વ્યાખ્યામાં માત્ર એક જ નિવાસ સ્થાનમાં રહેતો એવા લોકોનો સમૂહ કે જેની અંદર પ્રજનન નું કાર્ય મહત્વનું છે, કારણ કે વંશ વારસો આગળ વધારવાનું છે, અને બાળકોના ઉછેર સાથેની વાત અહીંયા નિશ્ચિત છે, જે કાયમી. ઘણી વાર લોકો કહેતા હોય કે અમે આમ કરશું, એટલે પૂછી અમે એટલે કોણ? હું એકલો. તો એ એકલો કહેવાય, એ અમે ન કહેવાય. ઘણી વાર પોતાને બહુવચનમાં ઘણા ઉપયોગ કરતા હોય, અમે આમ, અમારી આમ, એટલે અમારે એટલે કોણ? તો એકલા. તો એ એકલામાં તો એમાં હું જ આવે કે હું આમ ને હું તેમ. જ્યારે એક થી વધારે સંખ્યા હોય ત્યારે અમે, અમારું કુટુંબ, અમારા સભ્યો કુટુંબના, મારા કુટુંબના સભ્યો, અમારા ફેમિલી, એવું કહી શકાય. જે વ્યક્તિ એકલી રહેતી હોય છે એને કુટુંબ સાથે કોઈ નિસ્બત નથી, પણ જે વ્યક્તિઓ એક થી વધારે વ્યક્તિઓ છે અને
એક જ નિવાસ સ્થાનમાં રહે છે એ ફેમિલી, અને આપણે કુટુંબ માટે જેટલું થાય એટલું કરી છૂટવા માટે તૈયાર થઈએ છીએ, એનું મુખ્ય કાર્ય છે. આપણા કુટુંબમાં કોઈને કઈ તકલીફ પડે તો એમાં વ્યક્તિ દોડે છે, એ સૌથી વ્યક્તિ મેઇન કોણ તો લીડર, આપણા ઘરના જે માતા પિતા છે, આપણા ભાઈ બહેનો છે, એ મોટા ભાઈ બહેનો છે, એ દોડે. એટલે આ એક બહુ મહત્વનો પ્રશ્ન.